હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે કોમ્પ્યુટરનું મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું આજે, જેમાં પ્રશ્ન નંબર એક છે, ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે, તેની સ્પષ્ટતા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો જવાબ આવશે એક્શન. એક્શન એટલે કે ફાઇટિંગ એવું નથી, પણ તમે એક્ઝામ્પલ આપો કે તમે વોટ્સઅપમાં કોઈને હાય કરીને મેસેજ મોકલવા માગો છો, તો તમે હાય તો લખો છો ટેક્સ્ટ એરિયામાં, પણ એની સામે જે ગ્રેટર ધેન જેવો એરો હોય છે એને ક્લિક કરો છો ત્યારે એ હાય સામેવાળા વ્યક્તિ પાસે જાય છે. એટલે એ તમે જે ગ્રેટર ધેન જેવા એરા પર ક્લિક કરો છો ત્યારે હાય જાય છે, જેને આપણે એક્શન કહીશું. ઓકે, સેકન્ડ છે કે ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે, તો એનો જવાબ છે મેથડ. સેકન્ડ કે તમને પૂછવામાં આવશે કે HTTPનું પૂરું નામ શું, તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પણ યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 3, મેથડ લાક્ષણિકતાની સાથે કઈ કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે, તો ગેટ અને પોસ્ટ. આ યાદ રાખજો, તમને એમ પૂછવામાં આવે કે મેથડ લાક્ષણિકતાની સાથે કેટલી કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે, તો 2, અને કઈ કઈ પૂછે, તો ગેટ અને પોસ્ટ. આ તમે યાદ રાખજો. પ્રશ્ન નંબર 4, HTTPની કઈ પદ્ધતિ એક સમય માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુકૂળ પાડે છે, તો ગેટ. HTTPની કઈ પદ્ધતિ વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા આપે છે, તો જેનો જવાબ આવશે પોસ્ટ. ક્વેશ્ચન 6, જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે, તો એનો જવાબ આવશે નેટસ્કેપ. તમને એમ પૂછવામાં આવે કે કઈ કંપનીએ કર્યો, ગમે તેવો કોઈ પણ શબ્દ આવે તો નેટસ્કેપ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન 7, HTMLમાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે, તો કોણીય કૌંસમાં સ્ક્રિપ્ટ, કોણીય કૌંસ ક્લોઝ કરીને સ્ક્રિપ્ટ લખવાનું છે, બરાબર છે, જે ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન 8, જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવા માટે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે, તો છગડીયો કૌંસ. અહીંયા જરૂરથી ધ્યાન આપજો કે જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવા માટે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રશ્નની જગ્યાએ કોઈ બીજો પ્રશ્ન પૂછે કે જાવામાં કયો કૌંસ વપરાય છે, કે જાવાસ્ક્રિપ્ટમાં કયો કૌંસ વપરાય છે, કે જાવામાં કયો કૌંસ વપરાય છે. જાવા પૂછે કાં તો જાવાસ્ક્રિપ્ટ પૂછે, ગમે તે પૂછે, તો છગડીયો કૌંસ આવશે. અને એની બદલે એમ પૂછે કે એરેમાં કયો કૌંસ વાપરવામાં આવે છે, તો મોટો કૌંસ. એ તમે થોડું ધ્યાન આપજો. ક્વેશ્ચન 9, નિશ્ચિત કાર્ય કરવા માટે પૂર્ણ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહેવાય છે, તો વિધેય, રૂટીન ને ફંક્શન. નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહેવાય છે, તો વિધેય, રૂટીન અને ફંક્શન. પુનઃ ઉપયોગ એટલે કે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવો ઘટક, જેમ કે તમારા ઘરે કોઈ ફોટો લગાવો છો, તમે ખીલી હથોડી વડે ખીલી મારો છો, પછી એ હથોડીને સાચવીને મૂકો છો, કેમ? કારણ કે તમને પુનઃ ઉપયોગ એટલે કે ફરીથી તમને કામ લાગશે, એવી જ ઘટના અહીં છે કે નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહેવામાં આવે છે, તો વિધેય, રૂટીન અને ફંક્શન. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદથી શું બને છે, તો ઘટના. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદથી શું બને છે, તો ઘટના. તમે કોઈ વાતચીત કરો છો, તમે કોઈ બે મિત્ર વાતચીત કરો છો, તો એ સંવાદને શું કહેવાય, તો ઘટના કહેવાય. તો એવી જ રીતે અહીંયા ઉપયોગકર્તા અને વેબ પેજ બંને વાતચીત કરે છે, એટલે કે વચ્ચેના સંવાદથી શું બને છે, તો ઘટના બને છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇવેન્ટ પણ કહીશું. ક્વેશ્ચન 11, ફોર્મમાં ફિલ્ડના પ્રકારનો નિર્દેશ સ્પષ્ટ કરવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે, તો ટાઈપ. ક્વેશ્ચન 12, કમ્પોઝરમાં સાઇટ મેનેજર વિભાગને દર્શાવવા માટે અને અદ્રશ્ય કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે, તો F9. આ તમે જરૂરથી આ પ્રશ્ન ધ્યાન આપજો. તમે કમ્પોઝરમાં પ્રેક્ટિકલ કર્યું હશે તો તમને ખબર જ હશે કે સાઇટ મેનેજરને દર્શાવવા કે અદ્રશ્ય કરવા માટે ફંક્શન કી એટલે કે F9નો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન 13, ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા મેનુની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે, તો સિલેક્ટ અને ઓપ્શન. તમે આ પણ કમ્પોઝરમાં તમે જ્યારે ફોર્મ બનાવ્યું હશે ત્યારે સિટીમાં તમે 5-6 સિટી એડ કરી હશે, તમારા ગામ, તમારી સિટી, જે કોઈ બી તમે, અમદાવાદ, સુરત, જે કોઈ બી સિટી તમે 5-6 સિટી તમે એડ કરી હશે એને ડ્રોપડાઉન મેનુ કહેવાય. અને કોઈ એક સિટી, એ પાંચેયમાંથી કોઈ એક સિટી સિલેક્ટ કરો છો, જેને આપણે ઓપ્શન કહેવામાં આવે છે. ક્વેશ્ચન 14, CSS નિયમના મુખ્ય બે વિભાગો કયા છે, તો સિલેક્ટર અને ડિક્લેરેશન. CSSના મુખ્ય કેટલા વિભાગ, તો 2, એવો પણ પ્રશ્ન પૂછાય. અને કયા કયા, તો સિલેક્ટર અને ડિક્લેરેશન. હવે ત્રીજો પ્રશ્ન એમ પૂછાય કે CSSનું પૂરું નામ શું, તો કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. આ પણ તમે યાદ રાખજો. ક્વેશ્ચન 15, CSSની વાક્ય રચના કઈ છે, તો અહીંયા તમે દેખશો કે સિલેક્ટર છગડિયા કૌંસમાં પ્રોપર્ટી, જેમ વેલ્યુ છગડિયા કૌંસ પૂર્ણ.
क्वेश्चन 16 वेब ब्राउजर ना एड्रेस बार में URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પેજને શું કહેવાય છે તો હોમ પેજ કહેવાય છે તમારા મોબાઈલમાં વચ્ચેનું જે બટન હોય છે જેને તમે દબાઈને ગમે તે રીતે બહાર નીકળી જાઓ છો તો શું કહેવાય કે હોમ પેજ એવી જ રીતે અહીંયા વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પેજને શું કહેવાય તો હોમ પેજ કહેવાય છે ક્વેશ્ચન 17 વેબસાઇટના હોમ પેજને કયું નામ આપીને સંગ્રહવામાં આવે છે તો index.html અહીંયા તમને એમ પણ પૂછવામાં આવે કે વેબસાઇટના હોમ પેજનું એક્સટેન્શન નામ કયું તો .html .html અને વેબસાઇટના હોમ પેજને કયું નામ આપીને સંગ્રહવામાં આવે છે તો index.html આ તમે યાદ રાખજો ક્વેશ્ચન્સ 18 ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે તો કૂકી કહેવામાં આવે છે ચલ એટલે કે ડેટા એટલે કે વેરિયેબલ ચલના કેટલા નામ ચલ ડેટા અને વેરિયેબલ ક્વેશ્ચન્સ 19 FTPનું પૂરું નામ શું છે તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ક્વેશ્ચન્સ 20 અપટાના સ્ટુડિયોને કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે તો જેનો જવાબ છે www.aptana.com તમને ઓપ્શનમાં છેલ્લે .com ની જગ્યાએ .in આપ્યું હશે .us આપ્યું હશે ગમે તે આપ્યું હશે પણ આપણે .com પર ફોકસ કરવાનો છે www.aptana.com ક્વેશ્ચન્સ 21 વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે તો ચલ વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહેવાય તો ચલ મેં તમને પહેલાં પણ કહ્યું કે ચલ એટલે કે વેરિયેબલ એટલે કે ડેટા ક્વેશ્ચન્સ 22 BOM એટલે કે બોમનું પૂરું નામ શું છે તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ બરાબર છે ક્વેશ્ચન્સ 23 બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે કયો ઓબ્જેક્ટ હોય છે તો વિન્ડોઝ ક્વેશ્ચન્સ 24 વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ તો સંપૂર્ણ અને સંબંધિત તમારી કોઈ વેબસાઇટ બનાવો છો જેમ કે ક્લોથ્સ એટલે કે કોઈ કપડાની વેબસાઇટ બનાવો છો તો એમાં બુક્સની કોઈ જરૂર નથી તમે જો કપડાની કોઈ વેબસાઇટ બનાવી અને અંદર તમે કોઈ પુસ્તક મૂકો છો તો એની કોઈ વેલ્યુ નથી બરાબર છે એટલે જેને લગતી જે માહિતી હોય એ જ મૂકવી પડે એટલે કે સંપૂર્ણ અને સંબંધિત ક્વેશ્ચન્સ 25 વેબ પેજના આંતરજોડાણને શું કહેવામાં આવે છે તો વેબસાઇટ જેમ કે આપણા શરીર છે જેમાં હાથ પગ નાક આંખ બધા અંગો છે તો એ બધા અંગો ભેગા મળીને શું બને છે તો એક શરીર બને છે બસ એવી જ રીતે વેબ પેજના આંતરજોડાણને શું કહેવાય છે તો વેબસાઇટના આંતરજોડાણો કયા તમે કોઈ વેબસાઇટ બનાવો છો તો એનું પહેલાં વેબસાઇટનું માળખું બનાવો છો પછી અંદર જે ફોટા મૂકો છો એની પ્રાઇસ મૂકો છો તમે જે કોઈ બી વેબસાઇટ બનાવો છો એને લગતે જે ડેટા મૂકો છો એ એના બધા આંતરજોડાણો કહેવામાં આવે છે ક્વેશ્ચન્સ 26 IDEનું પૂરું નામ શું છે તો ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ક્વેશ્ચન્સ 27 પુસ્તકોની ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટ કઈ છે તો www.amazon.com અહીંયા પણ તમે ધ્યાન આપશો કે .com આવશે .in નહીં આવે તમને એમ પણ સેકન્ડ ક્વેશ્ચન એમ પણ પૂછવામાં આવે કે પુસ્તકોની મોટામાં મોટી ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટ કઈ મોટામાં મોટી એવો શબ્દ આવે તો પણ www.amazon.com જ આવશે આ વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપજો ક્વેશ્ચન્સ 28 ગ્રાહકોને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા કોણ પૂરી પાડે છે તો હરાજી ક્વેશ્ચન્સ 29 ગ્રાહકોને બિનજરૂરી મોકલવામાં આવતા ઇમેલને શું કહે છે તો સ્પામ ક્વેશ્ચન્સ 30 ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાય પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે તો વ્યવસાયથી ગ્રાહક એટલે કે B2C તમને B2Cનું ફૂલ ફોર્મ પણ પૂછે તો પણ તમારે યાદ રાખવાનું બિઝનેસ ટુ કન્ઝ્યુમર બરાબર છે આગળનો પ્રશ્ન ક્વેશ્ચન્સ 31 અનધિકૃત ઉપયોગ કરતા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિને સુરક્ષાનો કયો પ્રકાર કહેવાય છે તેને ગુપ્તતા બોલાય છે આગળનો પ્રશ્ન ક્વેશ્ચન્સ 32 વેપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી માટેના ઇલેક્ટ્રોનિક કાર્ડને શું કહે છે તો ઈ વોલેટ તમે કોઈ જગ્યાએ બહાર ગયા છો પણ તમારું પાકીટ એટલે કે તમારું વોલેટ ઘરે ભૂલી ગયા છો તો તમારા મોબાઈલમાં તમારી પાસે ફોનપે છે કાં તો તમારા પોકેટમાં તમારી જોડે એટીએમ કાર્ડ છે તો એ તમારા માટે ઈ વોલેટ તરીકે બોલવામાં આવે છે ક્વેશ્ચન્સ 33 હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહેવાય છે તો સાયબર જંગાલિયત હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહેવાય છે તો સાયબર જંગાલિયતનો મતલબ શું છે કે તમારી કોઈ વેબસાઇટ હોય છે જેમ કે તમે કોઈ વેબસાઇટ બનાવી છે જેમ કે મેં બુક્સની વેબસાઇટ બનાવી છે અને કોઈ અધર કોઈ ફોટા મૂકી દે છે મારી પરવાનગી વગર કોઈ હેકર મારી વેબસાઇટને હેક કરીને બીજા કોઈ ફોટા મૂકી દે છે
મારી વેબસાઇટને માઇનસ કરવા માટે આવું કૃત્ય કરે છે તો એ કૃત્યને સાયબર જંગાલિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન, ગુપ્ત લખાણને અવાચ્ય સ્વરૂપમાં ફેરવવા અને મૂળ લખાણમાં પરિવર્તિત કરવાને શું કહેવાય છે? તો એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન પણ કહેવાય છે. આગળનો પ્રશ્ન, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતા કયા નામે ઓળખાય છે? તો ડેટા ફિલ્ડ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતા કયા નામે ઓળખાય છે? તો ડેટા ફિલ્ડ. બરાબર છે. આગળનો પ્રશ્ન, પોલિમોર્બિઝમ કેટલા પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બને છે અને કયા કયા? તો ફંક્શન અને ઓપરેટર ઓવરલોડિંગ. એટલે તમને ખાલી એટલું પૂછવામાં આવે કે પોલિમોર્બિઝમ કેટલા પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બને છે? તો બે. અને કયા કયા પૂછીએ? તો ફંક્શન અને ઓપરેટર ઓવરલોડિંગ. આ તમારે યાદ રાખવાનું છે. 37મો પ્રશ્ન, ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસ તથા હયાત ક્લાસને કયા નામે ઓળખવામાં આવે છે? તો નવા ક્લાસને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ ડિરાઇવ્ડ, અને હયાત ક્લાસને સુપર અને પેરેન્ટ. એ રીતે તમે ઓળખવામાં આવે છે. પણ જો તમને કદાચ યાદ ના રહે તો તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવાનું, જે તમારા પિતા છે એ અત્યારે હયાત છે તો સુપર અને પેરેન્ટ, અને એમના માટે તમે નવા છો તો એ સબ, ચાઇલ્ડ અને ડિરાઇવ્ડ. અંદર ચાઇલ્ડ શબ્દ આવે છે એટલે તમે જાતે, અને પાછળ હયાતમાં પેરેન્ટ આવે છે એટલે એ તમારા પિતા. આ એક્ઝામ્પલ આધારિત પણ તમે યાદ રાખી શકો છો. ક્વેશ્ચન્સ 38, જાવામાં પ્રાથમિક કેટલી ડેટા ટાઈપ હોય છે? તો 8. ક્વેશ્ચન્સ 39, અપૂર્ણાંક લિટરલનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો હોય છે? તો ડબલ. આગળનો પ્રશ્ન 40મો, જાવામાં CHAR એટલે કે કેરેક્ટરનું શોર્ટ ફોર્મ છે, અહીં CHAR ડેટા પ્રકાર માટે કયો કેરેક્ટર સેટ વપરાય છે? તો યુનિકોડ. આગળનો પ્રશ્ન, C2C પ્રતિકૃતિનું ઉદાહરણ કયા પ્રકારની વેબસાઇટ પૂરું કરે છે? તો હરાજી માટેની વેબસાઇટ. આગળનો પ્રશ્ન 42મો, કયા પ્રકારની પ્રતિકૃતિ ઈ ગવર્નર્સનો એક ભાગ છે? તો G2B, G2C અને G2G. તો G2Bનું પૂરું નામ શું છે? તો ગવર્મેન્ટ ટુ બિઝનેસ. સેકન્ડ, G2Cનું પૂરું નામ શું છે? તો ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર. અને G2G નું મતલબ શું છે? કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. આગળનો પ્રશ્ન, ઈ કોમર્સની કઈ વ્યવસાયિક પ્રતિકૃતિમાં વસ્તુ વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી હોય છે? તો વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસથી બિઝનેસ. આગળનો પ્રશ્ન, વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનિકના ઉપયોગને શું કહે છે? તો એલ કોમર્સ. આગળ, SSL પ્રોટોકોલની રચના કોણે કરી? તો નેટસ્કેપે. આગળનો પ્રશ્ન, કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ક્લાસનો. આગળનો પ્રશ્ન, દ્રશ્યતા ચાર પ્રકારના નામ અને તેના ચિહ્નો કયા કયા છે? તો અંગત, તો અંગતનું કેવું છે? તો માઇનસ. સુરક્ષિતનું કયું છે? તો હેસ. જાહેરનું કયું છે? તો પ્લસ. અને પેકેજનું કયું છે? તો જે તમે અત્યારે ઊંધો જે ટ, આપણા ગુજરાતીમાં ટ બોલીએ છીએ એ ઊંધો છે, જેને આપણે ટિલ્ડ બોલીશું, ટિલ્ડ. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. તમને એમ પણ પ્રશ્ન પૂછે કે દ્રશ્યતાના કુલ કેટલા પ્રકાર? તો 4. અને નીચેનામાંથી દ્રશ્યતાના કયા પ્રકાર છે? વિકલ્પ પસંદ કરો. તો તમારે આ 4 વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આગળનો પ્રશ્ન, એગ્રિગેશન અને કમ્પોઝિશન કયા પ્રકારના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે? તો એગ્રિગેશન એ ખાલી હીરો, તમે સામે દેખી શકો છો, વ્હાઇટ કલરમાં છે, એ ખાલી છે. અને કમ્પોઝિશન હીરો જે ભરેલો છે, જેનો કલર બ્લેક છે. આગળનો પ્રશ્ન, એગ્રિગેશન અને કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે કયો સંબંધ જણાવે છે? તો એગ્રિગેશન એ ભિન્ન સંબંધ અને કમ્પોઝિશન એ અજોડ સંબંધ દર્શાવે છે. આગળનો પ્રશ્ન 50મો, ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયાને શું કહે છે? તો મેસેજ. 51મો, માન્ય ચલના નામનો પ્રથમ અક્ષર સેના વડે શરૂ કરવામાં આવે છે? માન્ય ચલના નામનો પ્રથમ અક્ષર સેના વડે શરૂ કરવામાં આવે છે? તો અક્ષર. અંડરસ્કોચ, અહીંયા તમે દેખશો કે અંડરસ્કોરની નિશાની કેવી છે. ડોલર, ડોલરનો સિમ્બોલ કેવો છે તમે દેખી શકો છો. 52મો, જાવામાં બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે? તો ફોલ્સ. અહીંયા 53મો પ્રશ્ન છે, 7/2 - 7, અહીંયા ટકા છે જેને આપણે મોડ્યુલો બોલીશું, -7 મોડ્યુલો 2, પછી -7.5 મોડ્યુલો 2, પદાવલીનું પરિણામ શું મળશે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બરાબર છે. આગળ છે 54મો પ્રશ્ન, આ તમે
53મો પ્રશ્ન દેખો છો તો 3.5 કેમ ના આયા -1 કેમ ના આયા અને -1.5 કેમ ના આયા એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ક્વેશ્ચન્સ 54 જાવામાં એક લીટી બહુ લીટી અને દસ્તાવેજીકરણ કોમેન્ટ કયા પ્રકારે દર્શાવવામાં આવે છે તો એક લીટી છે તો જેને ડબલ સ્લેશ આપીશું બહુ લીટી છે જેને સ્લેશ પછી સ્ટાર પછી સ્ટાર પછી સ્લેશ અને દસ્તાવેજીકરણ છે જેને આપણે સ્લેશ બે સ્ટાર અને સ્ટાર પછી સ્લેશ આવી રીતે આપણે કોમેન્ટ કરી દર્શાવવામાં આવે છે ક્વેશ્ચન 55 તાર્કિક એન્ડ ઓર અને નોટ માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તો એન્ડનું તમે દેખી શકો છો ડબલ એન્ડ છે બરાબર છે ઓરનું ઓર છે અને નોટનો સિમ્બોલ તમે દેખી શકો છો અહીંયા શું છે બરાબર આગળનો પ્રશ્ન 56મો એક્સેસ કંટ્રોલ માટે સુરક્ષાનો કયો પ્રકાર પૂર્વ નિર્ધારિત કે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન આપે છે તો જેનો જવાબ આવશે પેકેજ આગળનો પ્રશ્ન 57 એક્સેસ કંટ્રોલ માટે સુરક્ષાનો કયો પ્રકાર સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન આપે છે અને તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે તો પ્રાઇવેટ 58મો ઇનહેરિટન્સ કમ્પોઝિશન એગ્રિગેશન બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે તો ઇનહેરિટન્સ એ ઇઝ અ અને કમ્પોઝિશન અને એગ્રિગેશન એટલે કે હેઝ અ 59 ડેટા પ્રકાર ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખવા તથા ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રાખવા માટે અનુક્રમે કઈ મેથડ ઉપયોગી બને છે તો એક્સેસ અને મ્યુટેટર ક્વેશ્ચન 60 મેથડને ડેટા કિંમતને વાંચવાની પરવાનગી આપવા તથા ડેટા કિંમતમાં ફેરફારની પરવાનગી આપવા અનુક્રમે કઈ મેથડ ઉપયોગી બને છે તો ગેટર અને સેટર આ તમારે યાદ રાખવાનું છે ક્વેશ્ચન 61 જાવામાં શરતી પ્રક્રિયક ત્રિપદી પ્રક્રિયક અને ટર્નરી પ્રક્રિયકને કયા ચિહ્ન તો જેનો જવાબ આવશે પ્રશ્ન ચિહ્ન અને જેમ તમે દેખી શકો છો ક્વેશ્ચન 62 પ્રવેશ નિયંત્રણ અને નિર્ગમ નિયંત્રણ લૂપ કયા કયા છે તો ફોર વાઇલ અને ડુ વાઇલ તમને એમ પૂછવામાં આવે કે લૂપના કેટલા પ્રકાર તો 3 કયા કયા તો ફોર વાઇલ અને ડુ વાઇલ આ તમારે યાદ રાખવાનું છે ક્વેશ્ચન 63 ઓબ્જેક્ટ બનાવવા માટે રેફરન્સ પરત કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે તો ન્યૂ 64મો પ્રશ્ન ઓબ્જેક્ટ બનાવતા સમયે કઈ મેથડ આપોઆપ ઇનવોક થાય છે તો એ જેનો જવાબ આવશે કન્સ્ટ્રક્ટર 65મું એક્સેસ કંટ્રોલ માટે સુરક્ષા કે પ્રોટેક્શન 4 P's કયા છે તો પબ્લિક પેકેજ પ્રોટેક્શન અને પ્રાઇવેટ આ તમારે યાદ રાખવાનું છે ક્વેશ્ચન 66 જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડને શું કહે છે તો મેથડ ઓવરલોડિંગ ક્વેશ્ચન્સ આગળનો કયા પ્રકારને કોઈ ક્લાસની અંદર મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો જેનો જવાબ આવશે ક્લાસ વેરિયેબલ ક્વેશ્ચન 68 એરેની પ્રારંભિત ઇન્ડેક્સ કિંમત શું હોય છે તો 0 એટલે કે 0 આગળનો ક્વેશ્ચન માર્ક્સ મોટા કૌંસમાં 9 અને મોટા કૌંસમાં 18 એરેની દ્વિતીય પરિણામનું કદ કેટલું છે દ્વિતીય પરિણામ પ્રથમ પરિણામ પૂછે તો 9 આવશે અને દ્વિતીય પરિણામ પૂછે તો 18 આવશે તો જે અત્યારે જે દ્વિતીય પરિણામ પૂછ્યું છે તો એનો જવાબ આવશે 18 માર્ક્સ મોટા કૌંસમાં 5 અને બીજા કૌંસમાં 12 એરેમાં માર્ક્સ ડોટ લેન્થનું પરિણામ શું આવશે તો આ વચ્ચે ગુણાકાર આવશે તો 12 50 60 આ તમારે યાદ રાખવાનું છે આગળનો પ્રશ્ન દ્વિપરિમાણીય એરે ઇન્ટીજર એટલે કે INT એટલે ઇન્ટીજરનું શોર્ટ ફોર્મ છે ઇન્ટીજર માર્ક્સ બે મોટા કૌંસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 53 કેટલા બાઇટ જગ્યા રોકે છે તો અહીંયા તમારે જવાબ આવશે 60 પણ 60 કઈ રીતે આયા તો તમારે અહીંયા બાજુમાં એની ગણતરી આપી છે બરાબર છે આ ગણતરી તમે કરશો એટલે 60 જવાબ આવશે આગળનો પ્રશ્ન આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં કઈ મેથડ ઉપલબ્ધ છે તો બાઇનરી સર્ચ બરાબર છે અને પાછળ કૌંસ આગળનો પ્રશ્ન જાવામાં તમામ ક્ષતિવાળી પરિસ્થિતિ કે પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાને શું કહે છે તો અપવાદ જાવામાં કોઈ પણ ક્ષતિવાળી પરિસ્થિતિ થાય તો એને શું કહેવાય તો એ સમસ્યાને આપણે અપવાદ તરીકે ઓળખીએ છીએ આગળનો પ્રશ્ન અપવાદના કેટલા પ્રકાર છે અને કયા કયા તો અપવાદના બે પ્રકાર છે ક
કમ્પાઇલ કરતી વખતે અને અમલ કરતી વખતે આ બે પ્રકાર છે. તમને અપવાદના કેટલા પ્રકાર છે તો બે, અને કયા કયા છે તો આ બે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. જાવા પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થવાથી એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ શું પરિણામ દર્શાવે છે? તો શૂન્ય. તમે સાઇન્ટમાં તમે જાવાનો પ્રોગ્રામ બનાવ્યો હશે તો એનો સફળતાપૂર્વક અમલ થાય તો જેનો જવાબ ઝીરો આવશે, અને કોઈ એરર હશે તો જેનો જવાબ એક આવશે. જેને સાઇન્ટમાં પ્રેક્ટિકલ આવ્યો હશે એ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે ખબર હશે. જો સ્ટ્રિંગ ક્લાસમાં ઓબ્જેક્ટ STR એટલે કે સ્ટ્રિંગનું શોર્ટ ફોર્મ છે, સ્ટ્રિંગની કિંમત ARPI એટલે કે અહીંયા એક સ્કૂલનું નામ લખ્યું છે અર્પી સાયન્સ સ્કૂલ હોય તો string.length ની કિંમત શું થાય? તો અર્પી સાયન્સ સ્કૂલ તમે દેખશો તો ARPI પછી SCIENCE પછી સ્કૂલ છે SCH00L બધા અક્ષરો થઈને 17 અક્ષર થાય છે. તો અહીંયા જવાબ 19 છે, પણ 19 કઈ રીતે? તો અર્પી અને સાયન્સ સ્કૂલની વચ્ચે એક સ્પેસ છે, અને સાયન્સ અને સ્કૂલની વચ્ચે એક સ્પેસ છે. એ બંને સ્પેસ કાઉન્ટ કરીએ તો પેલા 17+2 એટલે 19 જવાબ આવશે. આગળનો પ્રશ્ન, સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટમાં લેન્થનું નિર્દેશ કોણ કરે, એટલે કે સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટમાં લેન્થ શું નિર્દેશ કરે છે? તો મેથડ. આગળનો પ્રશ્ન, કેલેન્ડર ક્લાસની ગેટ મેથડમાં ડે ઓફ વીક કયા પ્રકારની કિંમત પરત કરે છે? તો INT નું મતલબ ઇન્ટીજર. આગળનો પ્રશ્ન, 1D એરેને ઘોષિત કરવા માટે કયા કૌંસની જોડીનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે મોટા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે, જે મેં તમને આગળ પણ સમજાવ્યું છે કે તમને એમ પૂછે કે 1D એરે ઘોષિત કરવા માટે કયા કૌંસની જોડીનો ઉપયોગ કરવામાં આવશે. તો મોટો કૌંસ અહીંયા યાદ રાખજો. એક્ઝામ્પલ તમને આપ્યું છે કે ઇન્ટીજર માર્ક્સ મોટો કૌંસ ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં 22, 24 અને 48. આગળનો પ્રશ્ન, 1D એરેને ઘટકોની પ્રારંભિક કિંમતો દર્શાવવા માટે કયા કૌંસની જોડીનો ઉપયોગ કરવામાં આવે છે? તો છગડિયો કૌંસ. 1D એરેને ઘટકોની પ્રારંભિક કિંમતો દર્શાવવા માટે અહીંયા શું કહે છે કે ઘટકોની પ્રારંભિક કિંમતો દર્શાવવા માટે તો શું આવે? છગડિયો કૌંસ. અને ઉપરનો પ્રશ્ન શું છે કે એરેને ઘોષિત કરવા માટે, આ બે પ્રશ્ન સમજો, એરેને ઘોષિત કરવા માટે તો મોટો કૌંસ, અને એરેના ઘટકોને પ્રારંભિક કિંમતો દર્શાવવા માટે તો તમે છેલ્લે દેખો છો કે 22, 24 અને 48 એ ઘટકોની કિંમત છે, એ સેમાં છે તો છગડિયા કૌંસમાં. બરાબર, આ તમે યાદ રાખજો. આગળનો પ્રશ્ન 81માં, કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન કરવાથી કયો એક્સપ્રેશન ક્લાસ ઉદ્ભવે છે? તો એરેથમેટિક એક્સપ્રેશન, આ તમારે યાદ રાખવાનું છે. 82માં પ્રશ્ન, અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટે જાવામાં કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટ્રાય, કેચ અને ફાઇનલી. અપવાદ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટે જાવામાં કયા કી વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટ્રાય, કેચ અને ફાઇનલી. આ ટ્રાય, કેચ અને ફાઇનલી તમને યાદ રહે નહીં તો એનું એક્ઝામ્પલ તમને આપું. કોઈ પણ વસ્તુ, જેમ કે તમે કોઈ બાઇક અત્યારે શીખો છો તો એવું નથી કે તમે બાઇક ચલાવો છો તો પડો તો ખરા જ, તોય તમે ઊભા થઈને ટ્રાય તો કરો છો, પછી તમે એને ધ્યાન આપો છો કે મારી ભૂલ ક્યાં થાય છે, હું કઈ જગ્યાએ ફટ દેતા બ્રેક મારું છું અને મારું બાઇક સ્લીપ ખાઈ જાય છે, ધેટ્સ ફોર કેચ. અને ફાઇનલી તમે બાઇક શીખી જાઓ છો. તો પહેલાં શું કર્યું? પહેલાં ટ્રાય કર્યો, પછી શું કરી? ભૂલોને કેચ કરી, અને પછી શું કર્યું? ફાઇનલી તમે શીખી ગયા. એટલે ટ્રાય, કેચ અને ફાઇનલી, આ એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો છો. આગળનો પ્રશ્ન, જાવા વ્યવસ્થાપન કરવા માટે જરૂરી સૂચનાઓ ક્યાં આપવામાં આવે છે? જાવાના કયા વિભાગને એક્સપ્રેશન હેન્ડલર કહે છે? તો કેચને. આગળનો પ્રશ્ન, કમ્પ્યુટર ફાઇલ એ કયા પ્રકારના સાધન પર સંગ્રહવામાં આવતો ડેટા સમૂહ છે? તો અવિનાશી સાધન એટલે કે હાર્ડડિક્સ. તમને એમ પણ પૂછવામાં આવે કે હાર્ડડિક્સ કેવું સાધન છે? તો અવિનાશી. આગળનો પ્રશ્ન 85માં, ટેક્સ્ટ ફાઇલ અને દ્વિઅંકી ફાઇલના એક્સટેન્શન કયા કયા છે? તો ટેક્સ્ટ ફાઇલના ટેક્સ્ટ, જાવા અને સી, અને દ્વિઅંકીના કયા છે? તો JPEG, MP3 અને ડોટ ક્લાસ. આ તમારે યાદ રાખવાનું છે. 86માં, લેટેક્સમાં કોમેન્ટ એટલે કે ટિપ્પણી માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સરમાં ટકા, જેને તમે મોડ્યુલો પણ બોલી શકો છો. 87માં, લેટેક્સમાં કયો ભાગ મેટા ડેટા ધરાવે છે? તો પ્રસ્તાવના. 88માં, લેટેક્સ્ટના પેકેજ કઈ વેબસાઇટ પર ઉપલબ્ધ છે? તો C10. આગળનો પ્રશ્ન, લેટેક્સમાં યુનિક
યુનિયનના લેટેક્સ્ટમાં યુનિયનના ચિહ્ન માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્લેશ કપ. 90મો પ્રશ્ન, ક્વેશ્ચન 90. લેટેક્સ્ટ એન્ડ જાવા ફાઇલને કમ્પાઇલ કરવા તથા પરિણામ જોવા માટે સાઇન્ટમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સરમાં છે ટૂલ્સ બિલ્ડ F7, જેનાથી તમે ફાઇલને કમ્પાઇલ કરી શકો છો, અને પરિણામ જોવા માટે ટૂલ્સ Go5. બરાબર છે, આ તમારે યાદ રાખવાનું છે. અને સેકન્ડ પ્રશ્ન તમને એમ પણ પૂછવામાં આવે કે સાઇન્ટનું પૂરું નામ શું છે? તો સાઇન્ટિલા ટેક્સ્ટ એડિટર, આ તમારે યાદ રાખવાનું છે. IDEનું પૂરું નામ શું છે? તો ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, આ તમારે યાદ રાખવાનું છે. 92મો પ્રશ્ન, ક્વેશ્ચન્સ 92. GUIનું પૂરું નામ શું છે? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ક્વેશ્ચન્સ 93. CSS નું પૂરું નામ શું છે? કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જે મેં તમને આગળ પણ જણાવ્યું, ક્વેશ્ચન્સ 94. WYSIWYGનું પૂરું નામ શું છે? તો વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, અહીંયા તમને સી વચ્ચે આપ્યું છે, SEE એ સી તમે યાદ રાખજો. આની જગ્યાએ તેણીની, એટલે કે કોઈ છોકરી માટે સી જે વાપરે છે, SHE એ પણ તમને ઓપ્શનમાં આપ્યું હશે, તો તમારે આ સારી રીતે યાદ રાખવાનું છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. આગળનો પ્રશ્ન, BOMનું પૂરું નામ શું છે? કે તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. આગળનો પ્રશ્ન, જો ફાઇલ કે ડિરેક્ટરી છુપાવેલી હશે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો બુલેન ઇઝ હિડન. આગળનો પ્રશ્ન જોઈશું, 97. જાવામાં કઈ પદ્ધતિ ફાઇલમાં રહેલા બાઇટની સંખ્યા પરત કરે છે? તો લોંગ, લેન્થ અને બ્રેકેટ બાજુમાં આપેલો છે. 98મો, જાવા કેટલી સ્ટ્રીમને માન્યતા આપે છે અને કઈ કઈ? તો બે. તમને પરીક્ષામાં એમ પૂછશે કે જાવા કેટલી સ્ટ્રીમને માન્યતા આપે છે, તો બે જવાબ તમારે યાદ રાખવાનું છે. કઈ કઈ? તો બાઇટ સ્ટ્રીમ અને કેરેક્ટર સ્ટ્રીમ. 99મો પ્રશ્ન, સ્કેનર ક્લાસ કયા પ્રકારનો ભાગ છે? તો જાવા .util, ક્વેશ્ચન 100. એન્વાયરમેન્ટની શરૂઆત અને અંત કયા કમાન્ડથી કરવામાં આવે છે? તો સ્લેશ બિગેન નેમ અને સ્લેશ એન્ડ નેમ. એન્વાયરમેન્ટની શરૂઆત કયા કમાન્ડથી, અહીંયા બિગેન અને એન્ડ, અહીંયા જો બિગેનની જગ્યાએ સ્ટાર્ટ પણ આપ્યું હશે, START સ્ટાર્ટ પણ આપ્યું હશે, પણ એના પર આપણે ફોકસ કરવાનો નથી. ફોકસ શેના પર કરવાનો છે? બિગેન પર કરવાનો છે. 101મો પ્રશ્ન, માહિતી સંકોચનમાં ટેબલની શરૂઆતમાં અને અંતમાં કયા ચિહ્નનું નિશાન કરવામાં આવે છે? તો શરૂઆતમાં કેરેટ એટલે કે કેપ તમે અહીંયા દેખી શકો છો, અંત એટલે કે ડોલર. 102મો પ્રશ્ન, સર્વસામાન્ય અને સંકુચિત ફાઇલ માળખું કયું છે? સર્વસામાન્ય અને સંકુચિત, તો સર્વસામાન્યમાં ઝિપ, ટાર .gz અને સંકુચિતમાં જાવામાં JAR, જેને આપણે જાર પણ બોલી શકીશું. ક્વેશ્ચન્સ 103. કોઈપણ વિનિયોગમાં પ્રાયોગિક ધોરણે યુનિકોડ અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? તો કેરેક્ટર મેપ, તમે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટ યુઝ કર્યું હશે, તો મેનુબારમાં હોમની જોડે જે ઇન્સેટ હોય છે એમાં ક્લિક કરીને છેલ્લા ઓપ્શનમાં જશો, એટલે સિમ્બોલમાં જઈને તો મેપ દેખાશે, જેમાંથી તમે અક્ષરો લઈ શકો છો. ક્વેશ્ચન્સ 104. આર સોફ્ટવેરમાં કોમેન્ટ ટિપ્પણી માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો હેસ. ક્વેશ્ચન્સ 105. આર સોફ્ટવેરની બહાર નીકળવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો ક્વિટ નો ક્યુ અને બ્રેકેટ. 106 પ્રશ્ન, GPSનું પૂરું નામ શું છે? તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. 107. TTPનું પૂરું નામ શું છે? તો ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. ક્વેશ્ચન્સ 108. SSLનું પૂરું નામ શું છે? તો સિક્યોર સોકેટ લેયર. 109. UMLનું પૂરું નામ શું છે? તો યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. ક્વેશ્ચન્સ 110. ADTનું પૂરું નામ શું છે? તો એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. ક્વેશ્ચન્સ 111. OMGનું પૂરું નામ શું છે? તો ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. ક્વેશ્ચન્સ 112. JVMનું પૂરું નામ શું છે? તો જાવા વર્ચ્યુઅલ મશીન. ક્વેશ્ચન્સ 113. CTNનું પૂરું નામ શું છે? તો કમ્પ્રેસિવ ટેક્સ્ટ અર્ચિવ નેટવર્ક. આ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન્સ 114. TARનું પૂરું નામ શું છે? તો ટેપ અર્ચિવર. ક્વેશ્ચન્સ 115. VLCનું પૂરું નામ શું છે? તો વિડીયો લેન ક્લાયન્ટ. ક્વેશ્ચન્સ 116. URLનું પૂરું નામ શું છે? તો યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ક્વેશ્ચન્સ 117. ISPનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. 118. HTTPનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ તમારે બધા
ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, જે પરીક્ષામાં તમને પૂછાશે પૂછાશે ને પૂછાશે જ. ક્વેશ્ચન્સ 119, એફટીપીનું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ક્વેશ્ચન્સ 120, ડબલ્યુ થ્રી સીનું પૂરું નામ શું છે? તો ડબલ્યુ થ્રી સીનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ. અહીંયા તમને ડબલ્યુ થ્રી આપ્યું છે, એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. અને સીનું શું છે? કોન્સોર્ટિયમ. આ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન્સ 121, કમ્પોઝર ટૂલબાર દર્શાવવા કે સંતાડવા માટે શું વપરાય છે? તો વ્યૂ શો હાઈડ. ક્વેશ્ચન્સ 122, કમ્પોઝર નવા ફોર્મ બનાવવા માટે શું વપરાય છે? ઇન્સેટ ફોર્મ અને ડિફાઇન ફોર્મ. ક્વેશ્ચન્સ 123, કમ્પોઝરમાં હાલમાં ખોલેલી ફાઇલને ફરીથી શરૂ કરવા માટે શું વપરાય છે? તો ફાઇલમાં જઈને શું? રિસેન્ટ પેજ. 124મો પ્રશ્ન, કમ્પોઝરમાં ટેક્સ બોક, રેડિયો બટન, ચેક બોક્સ, સબમિટ બટન, રિસેટ બટન લાવવા માટે શું વપરાય છે? તો ઇન્સેટ ફોર્મ અને ફોર્મ ફિલ્ડ. તો પહેલાં ઇન્સેટમાં જાઓ, એમાં ફોર્મમાં જાઓ, એમાં પણ ફોર્મ ફિલ્ડમાં જાઓ. આ તમારે યાદ રાખવાનું છે. 125, કમ્પોઝરમાં લેબલ ઉમેરવા માટે શું વપરાય છે? તો ઇન્સેટ. તો ઇન્સેટમાં જઈને ફોર્મમાં, ફોર્મમાં જઈને ડિફાઇન લેબલ. ક્વેશ્ચન 126, કમ્પોઝર વેબસાઇટ પ્રકાશિત કરવા માટે શું વપરાય છે? તો ફાઇલ અને ફાઇલમાં જઈને પબ્લિશ. ક્વેશ્ચન 127, કમ્પોઝર વેબસાઇટ પ્રકાશિત કરવા માટે શું વપરાય છે? તો ફાઇલ અને એમાં જઈને પબ્લિશ. ક્વેશ્ચન 128, જાવા સોર્સ ફાઇલ કમ્પાઇલ કરવા માટે શું વપરાય છે? તો ટૂલ્સમાં જઈને કમ્પાઇલ, અથવા તો એની શોર્ટકટ કી છે શિફ્ટ F7. તમને એમ પણ પ્રશ્ન પૂછવામાં આવશે કે જાવા સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો શિફ્ટ F7. અને એમ પણ પૂછશે કે શિફ્ટ F7 શેની શોર્ટકટ કી છે? તો જાવા સોર્સ ફાઇલ કમ્પાઇલ કરવા માટેની શોર્ટકટ કી છે, આ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન્સ 129, જાવા સોર્સ ફાઇલ બિલ્ડ કરવા માટે શું વપરાય છે? ટૂલ્સમાં જઈને બિલ્ડ, અથવા તો F7 એની શોર્ટકટ કી છે. 130, જાવા પરિણામ વ્યૂઅર જોવા માટે શું વપરાય છે? ટૂલ્સમાં જઈને ગો અને એની શોર્ટકટ કી કઈ છે? તો F5. ક્વેશ્ચન્સ 131, કમ્પોઝરમાં ડ્રોપડાઉન મેનુ ઉમેરવા માટે શું વપરાય છે? તો ઇન્સેટમાં જઈને ફોર્મમાં જઈને સિલેક્શન લિસ્ટ. ક્વેશ્ચન્સ 132, કમ્પોઝરમાં ફોર્મને બેકગ્રાઉન્ડ આપવા માટે શું વપરાય છે? તો ફોર્મેટ, પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ. 131, કમ્પોઝરમાં કોષ્ટક અથવા તો લેબલ માટે શું વપરાય છે? તો ઇન્સેટમાં જઈને ટેબલ પર ક્લિક કરવા. 134મો પ્રશ્ન, કમ્પોઝરમાં આડી લીટી ઉમેરવા માટે શું વપરાય છે? તો ઇન્સેટમાં જઈને હોરિઝેન્ટલ લાઇન. 135, કમ્પોઝરમાં લિંક ઉમેરવા માટે શું વપરાય છે? તો ઇન્સેટમાં જઈને લિંક. આગળનો પ્રશ્ન, VLC મીડિયા પ્લેયર પ્લે લિસ્ટ નો સંગ્રહ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મીડિયામાં જઈને સેવ પ્લે લિસ્ટ ટુ ફાઇલ. આગળનો પ્રશ્ન, VLC મીડિયા પ્લેયર ફાઇલનું સ્વરૂપ બદલવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મીડિયામાં જઈને કન્વર્ટ અથવા તો સેવ. આગળનો પ્રશ્ન, કમ્પોઝરમાં વેબસાઇટનું એક્સટેન્શન શું હોય છે? તો .html. વેબસાઇટનો કોઈ પણ પ્રશ્ન આવે ને એમ પૂછે કે વેબસાઇટ કાં તો વેબ પેજનું એક્સટેન્શન નામ શું છે, તો .html જ યાદ રાખવાનું. ને તમને એમ પૂછવામાં આવે કે HTMLનું પૂરું નામ શું, તો શું નામ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, બરાબર છે. 139, કમ્પોઝરમાં હોમ પેજનું એક્સટેન્શન નામ શું છે? તો index.html. જાવા સોર્સ ફાઇલનું એક્સટેન્શન નામ શું છે? તો .java. ડોટ આગળ તમારે યાદ રાખવાનું છે. જાવા બાયનરી ફાઇલનું એક્સટેન્શન શું છે? તો એનો જવાબ આવશે .jpeg, .mp3 અને .class. કમ્પોઝરમાં સાઇટ મેનેજર દર્શાવવા અથવા તો સંતાડવા કોઈ શોર્ટકટ કી કઈ છે? તો F9, જે આપણે આગળ દેખી ચૂક્યા છે. 143મો પ્રશ્ન, જાવાને સાઇટની સોર્સ ફાઇલને કમ્પાઈલ કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો Ctrl F7. આ વારાફરતી પ્રશ્નો એટલા માટે મેં મૂક્યા છે કે તમને આ વિડીયો જ્યારે પણ દેખો તો આ શોર્ટકટ કી તમને યાદ રહે, એટલા માટે એકના એક પ્રશ્નો મેં ફરી મૂક્યા છે, બરાબર છે. જાવા અને સાઇન્ટ ફાઇલનું પરિણામ ડોક્યુમેન્ટ સ્વરૂપમાં દર્શાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો F5, જેને આપણે ગો અને ગોમાં જઈને F5 ક્લિક કરીશું. 145, ઇન્ટરનેટ પર પુસ્તકોની વેબસાઇટ કઈ છે? તો amazon.com, shopping.indiatimes.com, buybooksindia.com. 146, જાવા બાઇટ કોડનું એક્સટેન્શન શું છે? તો .class.
147 લેટેક્સ્ટ અને ટેક્સ્ટનું એક્સટેન્શન શું હોય છે તો સ્મોલમાં ડોટ ટેક્સ્ટ 148 સંકોચિત એટલે કે અર્ચિવ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો ડોટ ટાર પછી ટાર ડોટ જી જેડ ડોટ જાર અને ડોટ જીપ એટલે કે જેડ આઈપી 149 રિલેશનલ પ્લાન એટલે કે રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન નામ શું છે તો ડોટ એક્સ આરપી 150મો પ્રશ્ન જાવા ટેક્સ્ટ ફાઇલનું એક્સટેન્શન શું છે તો ડોટ ટેક્સ્ટ ડોટ જાવા અથવા તો ડોટ સી 151 સી ટુ બી માટેની વેબસાઇટ કઈ છે તો bidstall.com અને jetly.com 152 જી ટુ બી માટેની વેબસાઇટ કઈ છે તો ઇન્કમ ટેક્સ્ટ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ એટલે કે જીઓવી ડોટ ઇન એટલે કે ઇન્ડિયા 153 જી ટુ સી માટેની વેબસાઇટ કઈ છે તો www.gswan.gov એટલે કે ગવર્મેન્ટ ડોટ ઇન્ડિયા 154મો પ્રશ્ન મર્યાદિત માહિતી મોકલી શકાય તે માટે મેથડની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે તો ગેટ જે આગળ પણ તમે દેખ્યું છે 155 સી ડબલ એસની વાક્ય રચના કઈ છે તો અહીંયા તમે દેખી શકો છો સિલેક્ટરમાં જઈને પ્રોપર્ટીની વેલ્યુ આપવાની છે પછી સિલેક્ટરનો મતલબ શું છે પસંદગીકાર પ્રોપર્ટીનો મતલબ શું છે લાક્ષણિકતા અને વેલ્યુનો મતલબ શું છે કિંમત સિલેક્ટર એટલે કે H1 એ H1નું ફૂલ ફોર્મ શું છે તો હેડિંગ 1 પ્રોપર્ટીમાં શું આપશો તો કલર સિલેક્ટ કરીશું અને એની કિંમત કઈ આપીશું તો રેડ તમે અત્યારે રેડ કલર દેખો છો 156 ઓનલાઈન હરાજી માટેની વેબસાઇટ કઈ છે તો ebay.com mybids.com અને ubid.com આ તમારે ત્રણ વેબસાઇટમાંથી કોઈ એક વેબસાઇટ ઓપ્શનમાં હશે 157 માર્કેટિંગ અને વેચાણ માટેની વેબસાઇટ કઈ છે તો હોમશોપ 18.com flipkart.com અને mitra.com યાદ રાખવાનું છે 158 B2C માટેની વેબસાઇટ કઈ છે તો amazon.com rediff.com અને flipkart.com 159 B2B માટેની વેબસાઇટ કઈ છે તો commodity.com અને tradeindia.com આ તમારે યાદ રાખવાનું છે 160મો પ્રશ્ન સી ટુ સી માટેની વેબસાઇટ કઈ છે તો ebay.com olx.com અને quicker.com 161 વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન વડે કોણ બ્લોક સ્વરૂપે મોકલે અને મર્યાદિત માહિતી મોકલે છે તો જેને આપણે પોસ્ટ તરીકે પોસ્ટ એનો જવાબ છે 162 દ્રશ્યતાના કેટલા પ્રકાર એ જે આગળ દેખી ચૂક્યા છે દ્રશ્યતાના ચાર પ્રકાર પહેલો પ્રકાર પબ્લિક જેનો સિમ્બોલ છે પ્લસ પ્રાઇવેટ એટલે કે અંગત એ જેનો સિમ્બોલ છે માઇનસ પ્રોટેક્ટેડ એટલે કે સુરક્ષિત જેનો સિમ્બોલ છે હેસ અને પેકેજ જેનો મતલબ છે ટિલ્ડ 163 એગ્રિગેશન અને કમ્પોઝિશન અને ઇનહેરિટન્સનો સંબંધ કેવો છે તો અહીંયા તમે એક ટેબલ છે જેમાં એગ્રિગેશન કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની માહિતી આપેલી છે તો એગ્રિગેશનને ભિન્ન સંબંધ દર્શાવે છે કમ્પોઝિશન અજોડ અને ઇનહેરિટન્સ ધરાવતો નથી એગ્રિગેશન હેઝ અ નો સંબંધ છે કમ્પોઝિશન હેઝ અ અને ઇનહેરિટન્સ ઇઝ અ એગ્રિગેશન ખાલી હીરો કમ્પોઝિશન ભરેલો હીરો અને ઇનહેરિટન્સ નથી કશું ધરાવતો 164મો પ્રશ્ન નવા એટલે કે ન્યૂ ક્લાસને કયા નામે ઓળખાય છે તો સબ ક્લાસ ચાઇલ્ડ ક્લાસ અને ડિરાઇવડ ક્લાસ તમે આપણે મેં તમને એક્ઝામ્પલ આપેલું ફાધર અને સનનું બરાબર છે હયાત ક્લાસને કયા નામે ઓળખાય છે તો સુપર ક્લાસ પેરેન્ટ ક્લાસ અને બેઝ ક્લાસ 166મો પ્રશ્ન તાર્કિક ઓપરેટરો કેટલા છે તો ચાર છે કયા કયા તો એન્ડ ઓર નોટ અને એક્ઝોઆર જેના સિમ્બોલ તમે દેખી શકો છો બરાબર આગળનો પ્રશ્ન શરતી ઓપરેટર કોને કહેવાય છે તો ત્રિપદી અને ટર્નરી ઓપરેટર નીચે એક્ઝામ્પલ આપ્યું છે કોણિયા કૌંસમાં માર્ક્સ 33 ગ્રેટર ધેન ક્વેશ્ચન્સ માર્ક પાસ જેમ ફેલ એટલે આમાં કહેવાય એવું માગે છે કે 33 માર્ક્સથી ગ્રેટર ધેન આપ્યું છે કે એના કરતાં ઉપર આવે તો તમે પાસ એનો મતલબ એમ કહેવા માગે છે બરાબર છે 168 લૂપ કેટલા પ્રકાર છે લૂપના કેટલા પ્રકાર છે તો લૂપના ત્રણ પ્રકાર છે જે પણ આપણે આગળ શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વારંવાર પ્રશ્નો મેં ફરીને અંદર મૂક્યા છે કેમ જેથી કરીને તમને પરીક્ષામાં વારે ઘડીએ આવા જ પ્રશ્નો પૂછાય છે એટલે મેં એકના એક પ્રશ્નો વારે મૂક્યા છે જેથી કરીને તમને યાદ રહે તો લૂપના કેટલા પ્રકાર ત્રણ પ્રકાર ફોર વાઇલ અને ડુ વાઇલ
फॉर માં શું આવશે તો પ્રવેશ નિયંત્રણ વાઇલ માં શું આવશે પ્રવેશ નિયંત્રણ અને ડુ વાઇલ માં શું આવશે તો નિર્ગમ નિયંત્રણ ફોર માં પ્રી ટેસ્ટ વાઇલ માં પણ પ્રી ટેસ્ટ અને ડુ વાઇલ માં ફોર એટલે કે પોસ્ટ ટેસ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો આ તમે પ્રશ્નો બધા દેખ્યા હશે આશા રાખું છું કે તમને આ વિડિયો ગમ્યો હશે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ